નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજુસ્ટી ચેનલ. તો આજે આપણે વાત કરીશું કે બેઝિકલી આજે બિન સચિવાલયની એક્ઝામ છે 17 તારીખે, તો એમાં કેટલાક ફેરફાર થયા છે, જે કેન્દ્ર ફેરફાર થયા છે. જેમ કે અમદાવાદમાં થયા હતા એ જ પ્રમાણે સ્કૂલ અથવા તો કોલેજ બદલવામાં આવી છે. તો એ કઈ રીતે છે અને કઈ રીતે બદલવામાં આવી છે એ આપણે જોઈશું. એન્ડ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બીકોઝ આવો વિડીયો આવતા રહેશે. હમણાં બહુ બધી ગુજરાતમાં વેકેન્સી આવી રહી છે, ક્લાસ 3, 1, 2 બધી જ એક્ઝામો આવશે ક્રમશઃ. સો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. આપણે જોઈએ તો આમાં જે આ બેઠક નંબર આપ્યો છે અને જિલ્લાનું નામ આપેલું છે, તો આ જિલ્લામાં જે સ્કૂલ છે એ નામ આપેલા છે સ્કૂલના અને બેઠક નંબર આપેલો છે, તો એ બેઠક નંબરવાળાને મિત્રોને તે ફેરફાર થયા છે. તો આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં જે કામેશ્વર વિદ્યાવિહાર જોધપુર 4 રસ્તા સેટેલાઇટ રોડ અમદાવાદ એ હતી, એની જગ્યાએ ઉમેદવારો પરીક્ષા આપવાની છે તે ફેરફાર થયેલ સુધારા પરીક્ષા કેન્દ્રનું નામ, તો એ જે છે એ બીજા નંબર ઉપર આપેલું છે. જેમ કે આ તમે જોઈ રહ્યા છો, તો અહીંયા એને હવે એક્ઝામ દેવા જવાનું છે. જે મિત્રોને આ લોકેશનમાં હતું તો એ પ્રમાણે આ એક PDF છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી જોઈ શકો છો. આમાં પહેલાં તો આપણે જોઈ લઈએ કે કઈ રીતે એમાં જોવાનું છે. તો તમારો પહેલાં તો આ જે છે એ બેઠક નંબર જોવાનો છે, જે બેઠક નંબર આપેલો હશે, તો એ બેઠક નંબર જો આની વચ્ચે આવતો હશે તો જ તે તમારું લોકેશન ચેન્જ થયું હશે, નહીંતર જે છે એ જ રહેશે. જી હા મિત્રો, હવે જિલ્લા ક્યાં ક્યાં જિલ્લામાં આ ફેરફાર થયા એ આપણે જોઈએ. તો એક તો અમદાવાદ છે, અને નીચે જતાં અમદાવાદમાં તો આ ટોટલ કેટલી 18 જેટલી સ્કૂલોમાં ફેરફાર થયા છે. એના પછી આણંદ છે, જેમાં એક જ સ્કૂલ ચેન્જ કરવામાં આવી છે. એના પછી ગાંધીનગર, નવસારી, રાજકોટ. તો આ જે મિત્રો છે વડોદરા, ભાવનગર, સાબરકાંઠા, જૂનાગઢ, તો આમાં અમુક સ્કૂલોમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો એ તમે આ PDFમાંથી જોઈ શકો છો જો તમારો નંબર આવતો હોય તો. એન્ડ આ જો તમને એવું લાગે તો આ પોઝ કરીને પણ જોઈ શકો છો. હવે જોઈએ તો નીચે મુજબની પરીક્ષા કેન્દ્રોમાં માત્ર નામ સરનામાં ફેરફાર થયા છે જે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો આમાં ખાલી સરનામું ચેન્જીસ થયું છે, નામ ખાલી, તો એટલો બધો કંઈ ચેન્જીસ નથી આ જે નીચેની જે આપેલી છે. કેમ કે હમણાં CCTV કેમેરાવાળાને જ લોકેશન આપવામાં આવે છે, તો એવી મે બી 32 જેટલી સ્કૂલો હતી, તો એનામાં ફેરફાર થયો છે અમદાવાદમાં. એન્ડ પ્લસ આ જે છે એ બીજા તમે જોઈ શકો છો ક્લોઝ કરીને. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર અપડેટ્સ. એન્ડ બેસ્ટ ઓફ લક ફોર તમારી રવિવારની એક્ઝામ માટે. થેન્ક યુ વેરી મચ.